ચાલો બાળકો આવી ગયા ને મજામાં ને હવે આપણે ભણીશું બરાબર હવે જુઓ ધોરણ 2 વિષય ગણિત શું છે કે નીચે આપેલ અંક માટે 10 માટે લંબચોરસ તથા એકમ માટે આ દશક છે શું છે દશક નીચે આપેલ અંક માટે એટલે કે દશક માટે લંબચોરસ તથા એકમ માટે ત્રિકોણ લઈ દોરો અહીં કેટલું ઉદાહરણ આપેલું છે બરાબર બાળકો તો શું કરવાનું છે કે એકમ માટે ત્રિકોણ દોરવાનું છે અને દશક માટે લંબચોરસ દોરવાનું છે બરાબર બાળકો તો અહીંયા આગળ શું છે આ એકમ છે અને આ દશક છે આ એકમ છે આ દશક છે બરાબર તો દશક આ એક આ એકમ અને આ દશક 36 છે તો 30 વત્તા 6 બરાબર 36 થાય તો અહીંયા પર આપણે ધ્યાન આપજો કે આ એકમ છે આ દશક છે તો દશક માટે લંબચોરસ દોરેલા છે અને એકમ માટે ત્રિકોણ દોરેલા છે એ પ્રમાણે આપણે દોરવાનું છે બરાબર બાળકો તો તમે બરાબર ધ્યાન આપજો કે એકમ માટે શું કરવાનું છે અને દશક માટે શું કરવાનું છે તો અહીંયા પર ધ્યાન આપો કે આ એકમ છે આ દશક છે તો દશક માટે લંબચોરસ અને એકમ માટે ત્રિકોણ દોરેલા છે તો બાળકો જુઓ 36 આપેલા છે બરાબર તો જુઓ અહીંયા આગળ આ એકમ અને દશક દશકમાં કેટલા છે 3 છે દશકમાં 3 છે એટલે આ 3 ત્રિકોણ લંબચોરસ દોર્યા આનો આકાર કેવો છે લંબચોરસ છે કેવો છે લંબચોરસ એટલે દશક માટે આપણે દશક માટે આપણે 3 લંબચોરસ દોર્યા એકમ માટે 6 છે એકમમાં 6 છે તો 6 ત્રિકોણ દોર્યા બરાબર બાળકો અહીં બરાબર ધ્યાન આપજો આ તમને બરાબર ગમશે અને એના લીધે તમને એકમ અને દશકને પણ સમજૂતી પડશે હવે અહીંયા આગળ જો 40 વત્તા 1 40 વત્તા 1 41 થાય 40 વત્તા 1 41 થાય તો એકમમાં કોણ છે 1 દશકમાં કોણ છે 4 તો દશકમાં 4 છે એકમમાં 1 છે તો આપણે દશકમાં 4 આપેલા છે દશકમાં 4 આપેલા છે તો આપણે કેટલા લંબચોરસ દોરીશું બાળકો આપણે દશક માટે લંબચોરસ દોરવાના છે તો આ એકમમાં દશક તો દશક માટે આપણે 4 લંબચોરસ દોરીશું તો આ 1 2 3 અને 4 બરાબર બાળકો જોયું તમે બરાબર જોયું કે આપણે દશક માટે 4 લંબચોરસ દોર્યા હવે એકમમાં શું છે 1 છે એકમમાં 1 છે તો એકમ માટે આપણે શું કરવાનું છે એકમ માટે ત્રિકોણ દોરવાનું છે તો કેટલા ત્રિકોણ દોરીશું 1 ત્રિકોણ દોરીશું બરાબર આ 1 ત્રિકોણ દોર્યું તો બાળકો જુઓ 40 આ 1 2 3 અને 4 તો 40 થયા 10 20 30 40 વત્તા 1 એટલે 41 થયા તો આ દશક અહીંયા એકમ એ જ પ્રમાણે જો બાળકો 20 વત્તા 5 25 20 વત્તા 5 25 હવે એકમમાં કોણ છે 5 છે દશકમાં કોણ છે 2 છે દશકમાં
पंचमांश दोरिया ए दशक मां छे એટલે 10 અને 20 એકમ માં કોણ છે 5 છે એકમ માં કેટલા છે 5 છે તો એકમ માં 5 છે તો એકમ માટે આપણે શું દોરવાનું છે ત્રિકોણ દોરવાના છે શું દોરવાનું છે ત્રિકોણ તો કેટલા ત્રિકોણ દોરીશું બાળકો 5 ત્રિકોણ દોરીશું તો જુઓ 1 2 3 4 અને 5 જોયું બાળકો એકમ માટે 5 ત્રિકોણ દોર્યા આપણે દશક માટે 2 લંબચોરસ દોર્યા તો 10 20 20 ને 5 25 થયા બાળકો હવે જો નીચે કેટલા આપેલા છે 16 આપેલા છે 16 તો એકમ માં 6 છે દશક માં दशक मां एक छे એટલે આપણે કેટલા લંબચોરસ દોરીશું એક લંબચોરસ દોરીશું બરાબર એટલે 10 થયા આ એકમ અને દશક દશક એટલે 10 તો આ 10 હવે 6 કયા સ્થાનમાં છે 6 એકમના સ્થાનમાં છે અને એકમના સ્થાનમાં આપણે શું દોરવાનું છે ત્રિકોણ દોરવાના છે કેટલા ત્રિકોણ દોરીશું બાળકો 6 ત્રિકોણ દોરીશું આ 6 છે તો 6 ત્રિકોણ દોરીશું તો બાળકો જુઓ આ 1 2 3 4 5 અને 6 કેટલા ત્રિકોણ દોર્યા આપણે 6 ત્રિકોણ દોર્યા તો બાળકો જુઓ 10 અને 6 16 થયા આ 10 છે આ 10 એકમ અને દશક દશકમાં 10 એટલે 1 છે તે ત્રિકોણ એક લંબચોરસ દોર્યો એટલે 10 ના 6 16 થયા હવે બાળકો જુઓ 50 3 50 3 બરાબર કેટલા થાય બાળકો 53 થાય 50 3 53 થાય તો આ એકમ અને દશક આ એકમ અને દશક દશક એટલે 10 તો આપણે દશકમાં કેટલા લંબચોરસ દોરીશું આ એકમ છે આ દશક છે તો દશકમાં કેટલા લંબચોરસ દોરીશું 3 લંબચોરસ દોરીશું તો જુઓ આ 1 2 3 4 અને 5 જોયું બાળકો આ 1 2 3 4 અને 5 એટલે 50 થયા આ 50 છે અને 3 એકમ છે 50 3 53 આ એકમ અને દશક તો દશકમાં આપણે લંબચોરસ દોરવાના હતા એટલે 5 લંબચોરસ દોર્યા હવે એકમમાં 3 છે તો એકમ માટે આપણે ત્રિકોણ દોરવાના છે તો ત્રિકોણ દોરીશું બાળકો કેટલા ત્રિકોણ દોરીશું 3 3 એકમમાં 3 આપેલા છે એકમમાં 3 આપેલા છે એટલે કેટલા ત્રિકોણ દોરીશું 3 ત્રિકોણ તો આ 1 2 અને 3 ત્રણ ત્રિકોણ દોરી દીધા બાળકો જુઓ આ 1 2 અને 3 ત્રિકોણ દોરી દીધા હવે જુઓ 62 60 વત્તા 2 62 60 વત્તા 2 બરાબર કેટલા થાય બાળકો 62 થાય બરાબર તો આ એકમ અને આ દશક એકમમાં કેટલા છે 2 છે દશકમાં કેટલા છે 6 છે તો આપણે કેટલા લંબચોરસ દોરવા પડશે 6 લંબચોરસ દોરવા પડશે દશકમાં
છે એટલે 6 નંબર ચોરસ દોરીશું તો જુઓ આ 1 2 3 4 5 અને 6 જોયું બાળકો આ એકમ અને દશક દશકમાં 6 આવેલા છે એટલે આપણે 6 લંબચોરસ દોર્યા જુઓ 6 દોર્યા આ 1 2 3 4 5 અને 6 એટલે આ 60 થયા કેટલા થયા 60 થયા હવે એકમમાં કેટલા આપેલા છે બે આપેલા છે એકમમાં બે છે એટલે આપણે એકમમાં શું દોરવાનું છે ત્રિકોણ દોરવાના છે શું દોરવાનું છે ત્રિકોણ દોરવાનું છે એટલે આપણે બે ત્રિકોણ દોરીશું બરાબર તો આ એક અને આ બે હવે કે બાળકો જો એકમ દશકમાં પ્રમાણ છે કે 3 લંબચોરસ એકમમાં 6 એટલે એકમ માટે લંબચોરસ દોરવાના છે આ સોરી દશક માટે સોરી હો દશક માટે લંબચોરસ દોરવાના છે અને એકમ માટે ત્રિકોણ દોરવાના છે તો જોયું તમે એકમમાં 6 છે એટલે આપણે 6 ત્રિકોણ દોર્યા એકમમાં 1 છે તે 1 ત્રિકોણ દોર્યું એકમમાં 5 છે તે 5 ત્રિકોણ દોર્યા અહીં એકમમાં 6 છે તે 6 ત્રિકોણ દોર્યા અહીં એકમમાં 3 છે તે 3 ત્રિકોણ દોર્યા એકમમાં 2 છે તે 2 ત્રિકોણ દોર્યા એ જ પ્રમાણે આ દશક છે તો દશક એટલે 10 તો 3 એટલે 30 થાય તો 3 લંબચોરસ દોર્યા 4 લંબચોરસ દોર્યા અહીંયા દશકમાં 2 છે એટલે 2 લંબચોરસ દોર્યા અહીં દશકમાં 1 છે એટલે 1 લંબચોરસ દોર્યો અહીં દશકમાં 5 છે એટલે 5 લંબચોરસ દોર્યા અહીં દશકમાં 6 છે એટલે 6 લંબચોરસ દોર્યા તો બાળકો આમાં તમને બરાબર ખબર પડી ગઈ એકમ અને દશકમાં બરાબર તમને ખબર પડી ગઈ હવે આપણે બાદબાકીના દાખલા શીખીએ બરાબર બાળકો હવે જુઓ 49 40 વત્તા 9 શું છે 40 વત્તા 9 જો બાળકો આ બાદબાકીની નિશાની છે 40 વત્તા 9 49 20 વત્તા 28 પહેલા આપણે એકમની બાદબાકી કરીશું પછી શેની કરીશું દશકની 40 વત્તા 9 20 વત્તા 8 એટલે આ એકમ છે અને આ દશક છે હવે એકમની બાદબાકી પહેલા કરીશું 9 માંથી 8 બાદ કરવાના છે એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થઈ શકે તો જો બાળકો આપણે આ 9 છે તો 9 મીંડા કરીએ આ 1 2 3 4 5 6 7 8 અને 9 આ 9 હતા એટલે 9 મીંડા કર્યા એમાંથી કેટલા મીંડા બાદ કરવાના છે 8 કેટલા બાદ કરવાના છે 8 તો આપણે 8 મીંડા કાઢી નાખીએ બાદ કરીએ આ બાદબાકીની નિશાની છે તો જુઓ 1 2 3 4 5 6 7 8 8 મીંડા કાઢી નાખ્યા કેટલા વધ્યા બાળકો 1 વધ્યો એટલે 9 માંથી 8 જાય એટલે 1 એકમનો જવાબ એકમની નીચે લખવાનો બરાબર બાળકો હવે જુઓ આ 4 છે આ એકમની બાદબાકી પતી ગઈ હવે દશકની 4 માંથી કેટલા બાદ કરવાના છે 2 4 માંથી 2 બાદ કરવાના છે તો જુઓ આ 1 2 3 અને 4 4 માંથી 2 કાઢી નાખીએ 4 માંથી 2 મીંડા કાઢવાના છે તો આ 1 અને 2 કાઢ્યા કેટલા વધ્યા
આવી રીતે મીંડાની મદદથી પણ બાદબાકી થઈ શકે. હવે હું આંગળીની મદદથી તમને શીખવાડું. તો જો 64 64 એટલે 60 + 4 અને 50 + 2 = 52. 60 + 4 = 64, 50 + 2 = 52. પહેલા આપણે એકમની બાદબાકી કરીશું પછી દશકની. તો આ 4 છે એટલે 4 આંગળી બનાવી. આ 1, 2, 3 અને 4 આંગળી બનાવી. આ 4 છે એટલે 4 આંગળી બનાવી. એમાંથી કેટલા બાદ કરવાના છે? 2. તો હું 2 કાઢું છું. જોજો 2 આંગળી કાઢી નાખો. 1 કાઢી, 2 કાઢી. કેટલી આંગળી વધી? કેટલી વધી બાળકો? 1 અને 2. એકમની બાદબાકી પતી ગઈ. હવે દશકની. આ 6 છે, 6 માંથી 5 બાદ કરવાના છે. તો આપણે 6 આંગળી બનાવી. 1 હાથમાં બાળકો કેટલી આંગળીઓ છે? 5 છે. આ 1, 2, 3, 4 અને 5 અને કા 6. આ 6 હતા એટલે 6 આંગળી બનાવી. એમાંથી કેટલા બાદ કરવાના છે? 5. તો 5 આંગળી, 6 માંથી 5 આંગળી કાઢી નાખવાની. આ 6 આંગળી બની, એમાંથી 5 કાઢો બાળકો. તો જો આ 1 હાથમાં 5 આંગળી છે. આ 1, 2, 3, 4 અને 5 આંગળી કાઢી. કેટલા વધ્યા બાળકો? 1 વધ્યો. જવાબ કેટલો આવ્યો બાળકો? 12 જવાબ આવ્યો. 10 + 2 = 12. 12 જવાબ આવ્યો. હવે જો 60 + 5 = 65. ઓછા એટલે બાદબાકી નિશાની છે. ઓછા 13. પહેલા આપણે શેની બાદબાકી કરીશું? એકમની, પછી દશકની. આ 60 + 5 = 65, 10 + 3 = 13. હવે 5 મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બહાર થઈ શકે. આ કેટલા છે? 5 છે એટલે 5 આંગળી બનાવીએ. 1 હાથમાં 5 આંગળી છે બાળકો. જુઓ 5 આંગળીઓ છે ને. 1, 2, 3, 4 અને 5 આંગળી થઈ. એમાંથી 3 કાઢી નાખો. 3 આંગળી કાઢી નાખવાની. આ 3 આપેલા છે ને, 5માંથી 3 કાઢો. 3 આંગળી કાઢી નાખવાની. 1, 2, 3 કાઢી નાખી. કેટલા વધ્યા બાળકો? 1 અને 2. હવે બાળકો જુઓ એકમની બાદબાકી પતી ગઈ. હવે દશકની. આ કેટલા છે? 6. 6 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 1. તો 1, 2, 3, 4 અને 5 અને 6 એમાંથી કેટલા બાદ કરવાના છે? 6 માંથી 1. આ 6 આંગળીમાંથી 1 આંગળી કાઢી નાખો. તો 1 આંગળી જુઓ કાઢી નાખો. કેટલા વધ્યા જુઓ, ગણી લો. 1, 2, 3, 4 અને 5 એટલે 6 માંથી 1 જાય એટલે 5. તો કેટલો જવાબ આવ્યો બાળકો? 50 + 2 = 52 જવાબ આવ્યો. હવે અહીંયા આગળ ધ્યાન આપો. આ રીતે આંગળીની મદદથી પણ બાદબાકી થઈ શકે અને મીંડાની મદદથી પણ થઈ શકે. હવે જુઓ પહેલા એકમની કરવાની પછી દશકની. 8 માંથી 4 બાદ કરવાના છે. તો જુઓ 8 માંથી 4 બાદ કરવાના છે. 8 છે એમાંથી 4 બાદ કરવાના છે. તો જો 1 હાથની 5 આંગળી છે, 8 બનાવવાની આંગળીઓ. 1 હાથની 5 આંગળીઓ છે. 1 + 6, 1 + 7 અને 8 આંગળી થઈ. ગણી લો 8 આંગળી થઈ. એમાંથી કેટલા બાદ કરવાના છે? 4. આ 8 આંગળીમાંથી 4 આંગળી બાદ કરીએ. કેટલી બાદ કરવાની? 4. તો 1, 2, 3 અને 4 આંગળી બાદ કરી દીધી, કાઢી નાખી આંગળીઓ. કેટલી વધી? 1, 2, 3 અને 4 એટલે 8 માંથી 4 જાય એટલે 4. હવે એકમની બાદબાકી થઈ ગઈ. હવે દશકની. 6 માંથી 3 બાદ કરવાના છે. તો 6 આંગળી બનાવવા. આ 1, 2, 3, 4, 5 અને 6. નીચે જુઓ 6 માંથી કેટલા બાદ કરવાના છે? 3. તો આ 6 આંગળી છે એમાંથી કેટલી આંગળીઓ કાઢી નાખવાની? 3. તો આ 1 કાઢી નાખી, આ 2 કાઢી નાખી, 3 કાઢી નાખી. કેટલી આંગળી વધી જુઓ? 1, 2, 3.
दर्शक नो जवाब दर्शक नी नीचे तो जवाब कितना आवे बाळको 30 + 4 34 जवाब आवे कितनो जवाब आवे 34 जवाब आवे अबे जुओ पहला एकम नी बात बाकी पछी दर्शक नी 20 + 7 = 27 10 + 3 = 13 એટલે 27 અને આ 13 પહેલા એકમ ની વાત બાકી પછી દશક ની આ કેટલા છે 7 7 માંથી કેટલા બાદ કરવાના છે 3 7 માંથી 3 બાદ કરવાના છે આ 7 છે એટલે આપણે 7 આને મનાવીશું એક આ 5 આ 5 5 આને છે ને એકાંતમાં 5 6 ને 7 7 આને બની એમાંથી કેટલી આંગળીઓ કાઢવાની 3 કેટલી બાદ કરવાની આ 7 માંથી 3 બાદ કરવાના છે આ 1 2 3 બાદ કર્યા કેટલા વધ્યા 1 2 3 ને 4 તો 7 માંથી 3 જાય એટલે 4 હવે આ 2 છે 2 માંથી 1 બાદ કરવાનો છે તો 1 આવી 2 આવી હવે 2 માંથી આ 2 છે 2 માંથી કેટલા બાદ કરવાના છે 1 તો 1 1 કાઢી નાખે કેટલા વધ્યા બાળકો 1 વધ્યો તેમાંથી એક જાય એટલે 1 કેટલો આવે જવાબ 14 જવાબ આવે 10 + 4 14 જવાબ આવે હવે જુઓ બાળકો 90 + 8 આ એકમ અને દશક દશક એટલે 10 તો 90 આ એકમ અને આ દશક દશક એટલે 10 તો 9 એટલે 90 + 8 98 60 + 3 63 બરાબર પહેલા આપણે શેની બાદબાકી કરીશું એકમની 8 માંથી કેટલા બાદ કરીશું 3 8 માંથી 3 બાદ કરીશું તો 8 આંગળીઓ બનાવીશું આ 5 6 7 અને 8 આંગળી બનાવી દીધી કેટલી 8 આંગળીમાંથી કેટલી આંગળી કાઢવાની છે 3 8 માંથી 3 બાદ કરવાના છે આ 8 થઈ ગયા 8 ગણી જુઓ કેટલી આંગળીઓ છે ગણી જુઓ 8 થઈ એમાંથી 3 બાદ કરો આ 1 2 અને 3 કાઢી નાખે કેટલા બધા બાળકો 5 વધ્યા 1 2 3 4 ને 5 એટલે 8 માંથી 3 જાય એટલે 5 હવે આ 9 છે હવે આ એકમ ની વાત બાકી પતી ગઈ હવે દશક ની 9 માંથી 6 બાદ કરવાના છે તો આપણે 9 આંગળીઓ બનાવી અને એમાંથી 9 માંથી 6 બાદ કરીએ તો જુઓ આ 1 2 3 4 અને 5 એક સાથે 5 6 7 8 અને 9 આંગળી થઈ કેટલી છે ગણ 9 આંગળી એમાંથી કેટલી કાઢવાની છે કેટલી બાદ કરવાની 6 તો જુઓ 6 આંગળી બાદ કરીએ આ 1 2 3 4 5 અને 6 કેટલી આંગળી વધી ગણો કેટલી આંગળી વધી 1 2 ને 3 તો જુઓ 9 માંથી 6 બાદ કરીએ 9 માંથી 6 બાદ કરીએ એટલે 3 જવાબ આવે 9 માંથી 6 બાદ કરીએ એટલે 3 આવે બરાબર તો 30 + 5 30 + 5 35 જવાબ આવે કેટલો જવાબ આવે બાળકો 35 જવાબ આવે 30 + 5 35 જવાબ આવે તો બાળકો તમારે ઘરે નોટમાં સુંદર અક્ષરે બોલું છું એ ખબર પડે છે તમને કે બાળકો તમારી જે નોટ બનાવી છે એ નોટની અંદર સુંદર અક્ષરે એક આ એકમ અને દશક વાળો લંબચોરસ અને ત્રિકોણ દોરવાના સુંદર અને પછી આ બાદબાકીના દાખલા પણ તમારે નોટમાં ગણવાના છે અને બીજા તમારે ઘરે તમારા મમ્મી પપ્પા જોડે બેસીને બીજા દાખલાની પણ પ્રેક્ટિસ કરવાની જેથી તમને દાખલા આવે તો બાળકો તમારી ચોપડીની અંદરથી બીજા આવા બાદબાકીના દાખલા ગણજો બરાબર બાળકો અને આ રીતે સુંદર મજાના ખાના પાડીને દાખલા ગણવાના છે બરાબર અક્ષર સુંદર કાઢજો એકમનો જવાબ એકમમાં લખજો દશકનો જવાબ દશકમાં લખજો બાળકો અને આ રીતે સુંદર અક્ષરે નોટમાં લખજો ચલો બાળકો